તમારે એમ કરવું જોઈએ કે મૃત સાથે તમારો સંબંધ અટકાવી દેવો જોઈએ. તમારે એક વસ્તુ સમજવાની જરૂર છે કે કોઈ તમારા દાદી, માતા, પિતા, તમારા કોઈ પણ સગા, તમારી સાથે કોઈનો કાંઈ પણ સંબંધ, તમારા ઘણા પ્રિય અથવા તમારા ખૂબ જ નિકટ કે ગાઢ સંબંધિત વ્યક્તિ, જે ક્ષણે તેઓ તેમનું શરીર છોડે છે, તમારા મન, બુદ્ધિ, ભાવનાઓના સામાન્ય અર્થમાં તેમની સાથે તમારો સંબંધ પૂરો થઈ ગયો છે. તેઓ આ બધી વસ્તુઓ અહીં છોડીને ગયા. હા, તેઓ દરેક વસ્તુઓ અહીં મૂકીને ગયા. તેમના વિશેની દરેક વસ્તુઓ જે તમે જાણતા હતા તે સમાપ્ત થઈ ગઈ. બીજું કોઈ કાર્મિક તત્વ હજુ ચાલુ છે, પરંતુ તમારો એ તત્વ સાથે કોઈ સંબંધ જ ન હતો. તમારો સંબંધ તો બીજા પાસાઓ સાથે છે. આ બધા પાસાઓ તો વ્યક્તિના મૃત્યુ સાથે ખરી પડ્યા. તેથી જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે આટલું જ કરો કે તેમની સાથે વિતાવેલી સુંદર પળોને જીવંત રાખો. બસ આટલું જ. જો કંઈ સુંદર બન્યું તો તમે તેને જાળવી રાખો, નહીંતર સાવ જ ભૂલી જાઓ. મૃતકોથી તમારો અપરાધ ભાવ કે સમસ્યાઓ ઉકેલવાનો પ્રયત્ન ન કરો. એ ઘણું મુશ્કેલ બની શકે છે. એ ઘણું ઘણું મુશ્કેલ બની શકે છે. મરેલાને મૃત પર છોડી દો. ખબર છે કોઈએ ઘણા સમય પહેલા આમ કહ્યું હતું? મરેલાને મૃત પર છોડી દેવા જોઈએ. તમારે તેમની સાથે કોઈ લેવા દેવા નથી, સિવાય કે તમારી પાસે જાતે મેળવેલી અમુક લેવલની માસ્ટરી હોય. તમારે તે તરફ જોવું પણ ન જોઈએ, કારણ કે તમે જીવનમાં કોઈ મૂર્ખ વસ્તુ કરવા જતા ફસાઈ શકો છો. તો એવી વૃત્તિઓ હોઈ શકે જે લોકો પાસે ઘણી વસ્તુઓ કરાવી શકે છે, પરંતુ તેનો કોઈ અર્થ નથી થતો, બિલકુલ અર્થ નથી થતો. જેની પાસે શરીર નથી તેને ખોરાક કે કપડાં સાથે કંઈ લેવા દેવા નથી, ખરું ને? હા, જો તમારી પાસે શરીર હોય તો જ તમને ખોરાક કે કપડાં તરફ આકર્ષણ હોઈ શકે. એકવાર તમે શરીર છોડ્યું તો તમને ખાવા કે કપડાં સાથે શું સંબંધ હોઈ શકે? જ્યારે ઘણી ભાવનાઓનું મિશ્રણ થાય છે ત્યારે તમારી અંદર અને તમારી બહાર ઘણી વસ્તુઓ થશે. તમે તે તરફ જઈ રહ્યા છો. જે કામ હોય તે પતાવી દો, તમારી સાધના કરો. જે વ્યક્તિ જીવિત છે તેની સાથે રહો, મૃત સાથે રહેવાનું બંધ કરો. તમારા દાદા જે હજુ જીવિત છે તેમની સાથે રહો, તમારાથી બનતું શ્રેષ્ઠ કરો, કારણ કે તે પણ મૃત્યુ પામશે. હું તેમનું મૃત્યુ ઈચ્છતો નથી, પરંતુ તે મૃત્યુ તો પામશે જ, ખરું ને? જ્યારે તમે તેમની સાથે થોડા સમય માટે છો તો તમારું શ્રેષ્ઠ આપો. જુઓ કે તે સમયમાં તમે તેમનું અને તમારું જીવન કેવી રીતે વધુ સુધારી શકો. તમારા દાદી સાથે તમામ પ્રકારની કાલ્પનિક વસ્તુઓ કરવાનું બંધ કરો. તમારા દાદીનું કામ પતી ગયું છે, એટલે તેમને પાછા આવીને તેમની અલમારીમાં જોવાનો કોઈ અર્થ નથી. Just that, there is, એ માત્ર એટલું છે કે તેમના પોતાના કપડામાં થોડા તત્વો રહી ગયા છે. જુઓ, ભારતમાં આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવતું હતું. લોકોને સામાન્ય રીતે આ બધી વસ્તુઓનો ખ્યાલ હતો, આત્મજ્ઞાનીઓને નહીં, સામાન્ય લોકોને. તે આપણી સંસ્કૃતિમાં વણી લેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તેમના શરીરના સંપર્કમાં રહેલા કપડાં અને ઘણી નજીકના સંપર્કમાં રહેલા વસ્ત્રોને બાળી નાખવામાં આવતા હતા. તેને ક્યારેય રાખવામાં ન આવતા. ફક્ત તેવા કપડાં કે જે મૃત વ્યક્તિ ક્યારેક જ પહેરતા, તેને બીજા કોઈને નહીં પણ તેમના રક્ત સંબંધીઓને, જેમ કે દીકરી કે પૌત્રી કે દીકરાને આપી દેવાતા, અને તે પણ મૃત્યુને એક વર્ષ સુધી તમારે તેને પહેરવું જોઈએ નહીં. પહેલી પુણ્યતિથિ, જ્યાં સુધી મૃત્યુની એક પુણ્યતિથિ ના થાય ત્યાં સુધી તે કપડાં પહેરવા જોઈએ નહીં. આ બધું એટલા માટે કારણ કે
આપણે જ્યારે અહીં છીએ અને જે વસ્તુઓની સાથે સંપર્કમાં છીએ, થોડી ઉર્જા તેમાં બાકી રહી જાય છે. જો તમે આ વસ્ત્રોને થોડી તક આપો તો તે વિચિત્ર રીતે વધશે. તમારા દાદીએ આવવાની જરૂર નથી. આ વસ્ત્રો તેમની જાતે જ વિચિત્ર રીતે વર્તવા માંડશે. કારણ કે હવે જુઓ, સ્ટેટિક એક વસ્તુ હોય છે જે ઘણીવાર તમે અનુભવ કર્યો હશે. તમારી કારના દરવાજાને સ્પર્શ કરવા તમને ઝટકો લાગે. આવું કેમ? કાર કોઈ ઇલેક્ટ્રિસિટીનું સર્જન નથી કરતી, છે કે નહીં? આવું કેમ બને છે? કોઈ વસ્તુના સંપર્કમાં આવવાથી તે ચાર્જ થાય છે. તે જ રીતે જે વસ્તુ તમારી શરીરના નિકટના સંપર્કમાં રહેલું હોય તેમાં થોડી માત્રામાં તે ગુણ આવી જાય છે. તમને ખબર છે તાંત્રિક વિધિ કેવી રીતે થાય છે? તમને હાનિ પહોંચાડવા માંગતા લોકો, તમને ખબર છે શું કરશે? સૌથી પહેલી વસ્તુ, તેઓ તમારા અંદરના વસ્ત્રો અથવા વાળ લેશે. જો તેમને શરીરનું કોઈ અંગ જેમ કે વાળ કે નખ મળી જાય તો ઘણું સારું છે, કારણ કે તે તમારા શરીરનું અંગ છે. જો આ બધું ન મળે તો તે પહેલી વસ્તુ એ કરશે, તમારા શરીરના સંપર્કમાં રહેલા કપડાં લેશે. પહેલી વસ્તુ, તમારા અંદરના વસ્ત્ર ગાયબ થશે. ખરેખર ભારતમાં લોકો આની ખૂબ કાળજી લે છે. તેઓ ખાતરી કરશે કે અંદરના વસ્ત્ર ઘરની બહાર મુકાય નહીં, કારણ કે જો અંદરના વસ્ત્ર ખોવાય તો તેઓ મોટા પાયે તપાસ કરશે કે શું થયું, કારણ કે તેઓ નથી ઈચ્છતા કે કોઈ અજાણ વ્યક્તિ જેની તમારી સાથે કોઈ દુશ્મની હોય તે તેને લઈ જાય. ખાસ કરીને જે કપડાં ધોવાયા ના હોય તેની ખાસ કાળજી આપણા ઘરોમાં લેવામાં આવે છે. આજકાલ આ પ્રથા જતી રહી છે, કારણ કે આપણે ધોબીને કે કપડાં ધોવાવાળાને આ કામ સોંપી દઈએ છીએ જે આ બધું લઈ જાય છે. નહીં તો સામાન્ય રીતે આપણા ઘરોમાં તેની ખૂબ સંભાળ લેવાય છે. તેને બંધ ટોકરીમાં રાખવામાં આવે છે અને ઘરની અંદર જે જાણીતું હોય તે જ તેને ધોવે છે અને બહાર નથી લઈ જતા. કારણ કે જો તે તમારા શરીરનું અંગ જેમ કે વાળ કે બીજું કંઈ લઈ જાય તો તે અલગ વસ્તુ છે, પરંતુ માત્ર કપડાં વડે તેઓ તમને ઘણી હાનિ પહોંચાડી શકે છે, કારણ કે તે વસ્તુમાં તમારા થોડા ગુણ રહેલા છે. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો આવું સાચે જ થાય છે અને તેના લીધે તેમાં થોડી તડતડ થઈ શકે છે. જો અમુક પ્રકારની ઉર્જા હોય તો તે ભાગ તતડી શકે છે. તેવા ઉદાહરણો બન્યા છે. ખબર નથી કે મારે આ તરફ જવું જોઈએ કે કેમ. તમને બધાને બિહામણી વાર્તાઓમાં રસ છે. એવા ઉદાહરણો બન્યા છે, તમે જાણો છો, કોઈ મૃત્યુ પામ્યું છે અને હમણાં જેમ તેઓ કહી રહ્યા હતા, ખરેખર વસ્તુઓ આસપાસ ખસે છે. ખાસ કરીને જે વસ્તુઓનો વપરાશ મૃત વ્યક્તિએ ખૂબ અંગત રીતે કર્યો હોય તે બધી વસ્તુઓ આમ તેમ ફરે છે તેમની જાતે જ. તે વ્યક્તિના મૃત્યુ પછીના તાત્કાલિક થોડા દિવસોમાં તે વ્યક્તિ આવીને આ બધું નથી હલાવતી. આ ફક્ત એટલું જ છે કે તે વસ્તુ સાથે જોડાયેલી મૃત વ્યક્તિની ઉર્જા ઘટી રહી છે. આ ઘટવાની પ્રક્રિયામાં થોડી વધારે હિલચાલ થાય છે. હવે જુઓ, તમારી ગાડીનું એન્જિન ચાલુ છે ઊભી સ્થિતિમાં, પરંતુ બહુ ધ્રુજારી વગર. જ્યારે તમે તેને બંધ કરો છો અને બિલકુલ બંધ થવા પહેલાં શું તેને થોડું વધારે હાલતા જુઓ છો? તેની નોંધ લીધી છે? આજકાલ ગાડીઓ એ રીતે બને છે કે તમે તેની પૂરતી નોંધ નહીં લઈ શકો, પરંતુ જૂની ગાડીઓમાં તમને તે દેખાશે. જ્યારે તમે બંધ કરો ત્યારે ઢીક 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 બંધ થશે. જ્યારે તે બંધ થાય છે ત્યારે તે ઘટવું જોઈએ, પરંતુ તેમ થતું નથી. જ્યારે તે એક સ્થિતિમાંથી બીજીમાં આવે છે ત્યારે તે થોડું વધારે કંપે છે. તે જ રીતે તમારું એન્જિન બંધ થઈ રહ્યું છે. હવે તે થોડું વધારે થરથર થશે. તે વધારે પડતા થથરાટને આપણે બધી બાજુ ભૂતો ચાલતા હોય તેમ માનીએ છીએ. ના, તે ચાલતા ભૂતો વિશે નથી. તે બસ ઉર્જા ઘટવાની પ્રક્રિયા છે જેના લીધે આમ થાય છે. જરૂરી નથી કે દરેક વખતે આવું થાય. ઘણી બધી વસ્તુઓ લોકોની કલ્પના હોય છે, પણ આમ બની શકે છે અને બને પણ છે. તેથી એ ખાતરી કરવા કે આ બધી વસ્તુઓની સફાઈ થઈ જાય. જો કોઈ વ્યક્તિ આજે મૃત્યુ પામે તો તેના ત્રીજા દિવસે આપણે એક વિધિ કરીએ છીએ, 11મા દિવસે આપણે બીજી વિધિ કરીએ છીએ, 13મા દિવસે અલગ વિધિ કરીએ છીએ અને વળી પાછી 40મા દિવસે બીજી એક વિધિ કરીએ છીએ.
આ બધું એ માટે કે તે વ્યક્તિનો કોઈ પણ અવશેષ બાકી ના રહી જાય, એટલે કે મૃતને સંપૂર્ણ રીતે પોટલું બાંધીને મોકલી દેવામાં આવે અને જે જીવતા છે તે તેમનું જીવન જીવી શકે. જો જીવતા લોકો મૃત લોકો સાથે સંકળાશે તો તેઓ પોતાનું જીવન ઘણી બધી રીતે ખોઈ દેશે. આ બધી બિહામણી વાતો ઘણી રીતે રસપ્રદ હોઈ શકે છે, પરંતુ તે તમારા જીવનનો ઘણી બધી અલગ અલગ રીતે વેડફી દેશે, એવી બધી રીતોએ કે તમને તે અત્યારે સમજાશે નહીં, અને એવી રીતે કે તે અતિ સુખદ પણ નહીં હોય. તમારી મૃતકો સાથેની સંડોવણી તમારા જીવનને પૂરી રીતે વેડફી શકે છે. આનો અર્થ એ નથી કે કોઈ ત્યાં બેસીને તમારું જીવન ચૂસી રહ્યું છે, ના, ખાલી મૃત સાથેની સંડોવણીથી આમ થઈ શકે છે. જ્યાં સુધી તમે પૂરતા પ્રમાણમાં અમુક માસ્ટરી સાથે કેપેબલ નથી થતા, ત્યાં સુધી તમારે તે દિશા તરફ જોવું નહીં. તે જરૂરી નથી.